11 સાયન્સ માં ચેપ્ટર નંબર 1 ગણની આપણે પ્રસ્તાવના શીખી ગયા. બેઝિક જે ઇન્ફોર્મેશન છે એ આને પહેલાના લેક્ચરમાં આપણે શીખી ગયા છે. એની પહેલા આપણે ડેમો લેક્ચરમાં જે ડેરિવેટિવની જે બેઝિક ઇન્ફોર્મેશન છે, વિકલનની જે બેઝિક ઇન્ફોર્મેશન છે, આપણે ટોટલ મેથડ શીખી ગયા છે. એડિશન રૂલ, સબસ્ટ્રેક્શન રૂલ, ત્યારબાદ ડિવિઝન રૂલ એન્ડ મલ્ટિપ્લિકેશન રૂલ આપણે ડેરિવેટિવમાં શીખી ગયા કે જે બેઝિક ઇન્ફોર્મેશન છે જે તમારા મેથ્સમાં છે સુધી યુઝ થશે. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 1 આપણે ગણ સ્ટાર્ટ કર્યું હતું. ગણ એટલે શું? ફર્સ્ટ આપણે શીખી ગયા ગણ એટલે શું. સુનિશ્ચિત વસ્તુઓના સમૂહને શું કહેવામાં આવે છે? ગણ. ગણને આપણે શેમાં દર્શાવીએ છીએ? કર્લી બ્રેકેટમાં. ગણ હંમેશા આપણે કેપિટલ લેટર વડે ઇન્ડિકેટ કરીએ છીએ, જે આપણે પ્રસ્તાવનામાં શીખી ગયા છીએ. ગણ હંમેશા આપણે શેમાં ઇન્ડિકેટ કરશું? કેપિટલ લેટરમાં. ગણના જે સભ્યો છે એને આપણે શેમાં ઇન્ડિકેટ કરશું? સ્મોલ લેટરમાં. ગણને આપણે કેપિટલ લેટર વડે ઇન્ડિકેટ કરીએ છીએ, જ્યારે ગણના જે સભ્યો છે એને આપણે શેમાં ઇન્ડિકેટ કરીએ છીએ? સ્મોલ લેટરમાં. તમે તેને એક જ નામ આપી શકો, એને શું કહેવામાં આવે? ગુણધર્મની રીત. ત્યારબાદ અમુક જાણીતા ગણ આપણે શીખી ગયા. અમુક જાણીતા ગણ કેપિટલ એન એટલે સેટ ઓફ નેચરલ નંબર. ગણને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? સેટ. પછી અમુક જાણીતા ગણ આપણે શીખી ગયા કેપિટલ એન એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તમામ ધન પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થશે, જ્યારે કેપિટલ એન માં ઝીરોનો સમાવેશ થશે ને. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓનો ગણ એ પણ આપણે શીખી ગયા, જેમાં બધી જ પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. સમય સંખ્યાઓનો ગણ અને ત્યારબાદ અસમય સંખ્યાઓનો ગણ એ પણ આપણે શીખી ગયા. ટોટલી જે ગણ છે એ તમે નોટા ભરેલું હશે તમને ખ્યાલ જ છે. ત્યારબાદ આપણે ગણના પ્રકાર. ગણનો પ્રકાર, પહેલો પ્રકાર આપણે કયો શીખી ગયા? સાંધ ગણ. સાંધ ગણ કોને કહેવાય? કે જે ગણમાં સભ્ય સંખ્યા કેવી હશે? નિશ્ચિત. એને શું કહેવામાં આવે છે? સાંધ ગણ. ત્યારબાદ અનંત ગણ. જે ગણની સભ્ય સંખ્યા નિશ્ચિત ન હોય એને શું કહેવામાં આવે છે? અનંત ગણ. સાંધ ગણ, ત્યારબાદ અનંત ગણ. એકાકી ગણ એટલે શું? કે જે ગણમાં સભ્ય સંખ્યા કેટલી હોય? એક. એને શું કહેવામાં આવે છે? જે સભ્ય સંખ્યા એક હશે એને શું કહેશું? એકાકી ગણ. ત્યારબાદ આપણે શું શીખી ગયા? અનંત ગણ, સાંત ગણ, એકાકી ગણ અને રિક્ત ગણ. રિક્ત ગણ એટલે કે ખાલી ગણ. જે ગણમાં એક પણ સભ્ય સંખ્યા ન હોય એને શું કહેવામાં આવે છે? ખાલી ગણ. અરિક્ત ગણ એટલે શું? કે જે ગણ ખાલી ગણ ન હોય એને આપણે શું કહીએ છીએ? અરિક્ત ગણ. સમજાવવાનો પાંચ પ્રકાર આપણે શીખી ગયા છે. ખાલી ગણને આપણે શેના વડે દર્શાવશું? ફાઈવ વડે, જે તમે નિશાની તમને શીખવાડી દઈએ. ત્યારબાદ કોઈ પણ સભ્ય આપેલા ઘરમાં આવેલો છે કે નહીં એ માટે આપણે બિલોંગ્સ ટુ એન્ડ ધસ નોટ બિલોંગ્સ ટુ નિશાનીનો ઉપયોગ કરીએ છીએ. ફરી એકવાર ગણના પ્રકાર. સાત ગણ મને કહીશું જેમાં સભ્ય સંખ્યા કેવી હશે? નિશ્ચિત. એને શું કહેવામાં આવે છે? સાત ગણ. અનંત ગણ એટલે કે સભ્ય સંખ્યા નિશ્ચિત ન હોય એને શું કહેવામાં આવે છે? અનંત ગણ. ખાલી ગણ એટલે કે એક પણ સભ્ય સંખ્યા હશે નહીં. અરિક્ત ગણ એટલે કે જે ગણ રિક્ત નથી એટલે ખાલી ગણ નથી એને શું કહેવામાં આવે? અરિક્ત ગણ. અને એકાકી ગણ કે જે ગણમાં માત્ર એક જ સભ્ય હોય એને શું કહેવામાં આવે છે? એકાકી. આગળના જે ગણના પ્રકાર છે આપણે નેક્સ્ટ વાર્ડમાં શીખીશું. આજે આપણે એક્સરસાઇઝ 1.1 સ્ટાર્ટ કરીએ. સ્ટાન્ડર્ડ 9th માં તમારે આવી ગયું છે ગણ. આગળ જોઈએ એક્સરસાઇઝ 1.1 ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 માં ક્વેશ્ચન તમને આપેલા છે, માપી દેલો છે કે આપેલા જે સમૂહ છે ગણ દર્શાવે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તમને સમૂહ આપેલા છે, ગણ દર્શાવે છે કે નહીં પહેલા તમારે રકમ વાંચવાની છે, વ્યવસ્થિત સમજવાની છે અને ડિસાઇડ કરવાનું છે કે આપેલો સમૂહ ગણ સૂચવે છે કે નહીં. જે અક્ષરથી શરૂ થતા, કયા અક્ષરથી? જે અક્ષરથી શરૂ થતા
અંગ્રેજી કેલેન્ડરના વર્ષના અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ દર્શાવશે કે નહીં એ આપણે ડિસાઈડ કરવાનું છે. અંગ્રેજી કેલેન્ડરમાં પંદરના મહિના આવે છે 12 મહિના, એમાં જે અક્ષરથી શરૂ થતા કયા કયા મહિના જે અક્ષરથી શરૂ થશે. ફર્સ્ટ જાન્યુઆરી, જાન્યુઆરી પછી કયો મહિનો આવશે, જૂન મહિનો એન્ડ જુલાઈ મહિનો. ટોટલ કેટલા મહિનો આવે છે, 3 મહિના. કયા કયા આવે છે, જાન્યુઆરી, જૂન એન્ડ જુલાઈ. સમજાવો, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ કેટલા મહિના આવે છે, 3 મહિના. આપણે ડિસાઈડ કરી શકીએ, ચોક્કસ જ આપેલો છે કે અંગ્રેજી મહિનાઓમાં જે અક્ષરથી શરૂ થતા મહિના નાના માટે કયો અક્ષર, જાન્યુઆરી, જૂન અને જુલાઈ, ત્રણેય મહિના ફિક્સ છે કે જે અક્ષરથી ચાલુ થાય છે. જે લખવાનું તેથી આપેલો સમૂહ ગણ દર્શાવે છે, કેમ કે ચોક્કસ આપેલો છે કે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓ કેટલા મહિનાઓ છે, 3, જાન્યુઆરી, જૂન અને જુલાઈ. ત્યારબાદ ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ, ભારતના 10 અતિ જે ફેમસ લેખક હોય એનો સમૂહ. અહીં જો અમુકની દ્રષ્ટિએ કોઈ એક લેખક ફેમસ હોય તો અમુકની દ્રષ્ટિએ બીજો લેખક ફેમસ હોય, બધાની દ્રષ્ટિએ એક જ લેખક ફિક્સ જે હશે ફેમસ હશે ને, બધાની અલગ અલગ વ્યક્તિએ બધાની અલગ અલગ દ્રષ્ટિ હોય છે અને ફિક્સ જે લેખકનું નામ છે ફેમસ લેખક વ્યક્તિએ વ્યક્તિએ બધાના નામ મુકાય છે કે જે ફિક્સ છે ને. એટલે તમે લખવાનું છે કે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ ગણ દર્શાવશે નહીં. શું કામ, વ્યક્તિએ વ્યક્તિએ મત બદલાય છે એટલે એ જે સમૂહ છે ફિક્સ છે ને, વ્યક્તિએ વ્યક્તિએ વ્યૂ બદલાય છે એટલા માટે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ તે ગણ દર્શાવશે નહીં. દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનની ટીમ, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનની ટીમ જે આપણે ડિસાઈડ કરી શકીએ નહીં. આખા વર્લ્ડમાં 11 ટીમ કઈ ફેમસ છે આપણે ડિસાઈડ કરી શકીએ નહીં. શું કામ, ઉપરના જે ક્વેશ્ચનની જેમ જ અલગ અલગ વ્યક્તિને વ્યૂ અલગ અલગ હોય છે એટલે કે ફિક્સ છે નહીં અને આપેલો સમૂહ ગણ દર્શાવશે નહીં. શું કામ, વ્યક્તિએ વ્યક્તિને મત બદલાય છે એટલા માટે ફિક્સ છે નહીં કે આપણે 11 બેટ્સમેનની ટીમ આપણે ડિસાઈડ કરી શકીએ નહીં. ક્વેશ્ચન નંબર 4, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ, તમે જે ક્લાસમાં સ્ટડી કરો છો એ ક્લાસના બધા બોયઝનો સમૂહ, એ તો સિમ્પલ જ છે, તમે કાઉન્ટ કરી શકો અને ફિક્સ જ છે કે છોકરાઓનો સમૂહ. તમે જો સપોઝ તમે 11th માં છો તો કેટલા બોયઝ છે એનો તમે સમૂહ બનાવી શકો અને શું છે સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ છે એટલે ગણ દર્શાવશે. સમજાવો, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ ફિક્સ જ છે, તમે કાઉન્ટ કરી શકો છો એટલે આપેલો સમૂહ ગણ દર્શાવે છે. સમજાવો, આપેલો સમૂહ ગણ દર્શાવશે. લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ ગણ દર્શાવશે કે નહીં. આમાં સ્પેસિફિક તમે નામ જ આપેલો છે કે લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. સમજાવો, એ તો ફિક્સ જ છે, એને જે લખેલી છે મુનશી પ્રેમચંદે લખેલી નવલકથાઓનો સમૂહ કેવો છે, ફિક્સ જ છે, આપણે ઇન્ડિકેટ કરી શકીએ કે ગણ દર્શાવે છે. નેક્સ્ટ જોઈએ, 100થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, 100થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ જે ગણ દર્શાવે છે. 100થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, કેમ કે આપણે કાઉન્ટ કરી શકીએ ફિક્સ જ છે, 100થી નાની અને કેવી સંખ્યા લેવાની છે, પ્રાકૃતિક સંખ્યા જે આપણે ફિક્સ આપણે ઇન્ડિકેટ કરી શકીએ એટલે ગણ દર્શાવે છે. નેક્સ્ટ જોઈએ, બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ, બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ, આપણે બધી યુગ્મ સંખ્યા જ લેવાની છે જે આપણે સમૂહમાં ઇન્ડિકેટ કરી
નેક્સ્ટ જોઈએ. આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ, આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ એટલે કે જે ચેપ્ટર આપણે અત્યારે ચાલે છે એના જે પ્રશ્ન છે એનો સમૂહ ગણ દર્શાવે છે. સમજાયું? એક આપણે કામ કરી શકીએ છીએ, ગણ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ, સમૂહ સ્વરૂપે દર્શાવી શકીએ. એટલે આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ ગણ દર્શાવે છે. જે એક્ઝામ્પલ નંબર વન જે છે એ તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. આ એક્સરસાઇઝ 1.1 ક્વેશ્ચન 1 જેમાં શું કીધેલું હતું કે ગણ દર્શાવે છે કે નહીં એ આપણે ડિસાઇડ કરવાનું છે. જે જે પોર્શન ચાલે છે સાથે સાથે બધાને ક્લિયર હોવું જોઈએ. ગણ એટલે શું? કે નિશ્ચિત વસ્તુઓના સમૂહને શું કહે છે? ગણ. નિશ્ચિત વસ્તુઓના સમૂહને ગણ કહે છે. ગણને આપણે કે છે આપણે દર્શાવશું કેપિટલ લેટર વડે. ગણના જે સભ્ય છે એને છે આપણે દર્શાવશું સ્મોલ લેટર વડે. ત્યારબાદ ગણને દર્શાવવાની કેટલી મેથડ છે? બે મેથડ, યાદીની રીત અને ગુણધર્મની રીત. બંને વચ્ચેનો ડિફરન્સ શું છે આપણે શીખી ગયા છીએ. ફરી એક વાર રિપીટ કરી લઈએ. ફર્સ્ટ શું હતું? જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. અને કયા કયા મહિના આવશે? જાન્યુઆરી, જૂન અને જુલાઈ. જે આપણે ગણ સ્વરૂપે સૂચવી શકીએ છીએ એટલે કે ગણ દર્શાવે છે. ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. વ્યક્તિએ વ્યક્તિએ મત બદલાય છે. વ્યક્તિએ વ્યક્તિ બધાના ઓપિનિયન ચેન્જ થાય. અમુકના મુદ્દે સપોઝ કોઈ એક્ટર માટે આપણને કીધું હોય તો અમુકને કોઈ બીજો એક્ટર ગમતો હોય તો અમુકને બીજો થાય. બધાની દ્રષ્ટિએ અલગ અલગ ફેમસ હોય છે એટલે આપણે ફિક્સ કહી શકીએ નહીં. અને ભારતના જે 10 અતિ પ્રતિભાશાળી લેખકો છે એનો ગણ આપણે દર્શાવી શકીએ નહીં. એવી જ રીતે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનની ટીમમાં પણ એ જ રીતે કે અલગ 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 વ્યક્તિની દ્રષ્ટિએ અલગ અલગ બેટ્સમેનની ટીમ ફેમસ હોય છે એટલે ફિક્સ કરી શકીએ નહીં. તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. ખ્યાલ છે 11 સેન્સમાં તમે હો તો બોઇસ તમે કાઉન્ટ કરી શકો. અને શું દર્શાવે છે? ગણ દર્શાવે છે. લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. સમજાયો? બધી જ નવલકથામાં તો એક જ લેખક નહીં, નવલકથા છે જે આપણે ગણ સ્વરૂપે દર્શાવી શકીએ. અને શું થશે? ગણ દર્શાવે છે. 100થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. એ પણ આપણે સ્પેસિફિક ઇન્ડિકેટ કરી શકીએ એટલે એ પણ ગણ સૂચવે છે. બધા જ યુગનો પૂર્ણાંકોનો સમૂહ. બધા જ યુગનો પૂર્ણાંકોનો સમૂહ એ પણ શું સૂચવે છે? ગણ. આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ કે આપણે જે ચેપ્ટર ચાલે છે એના જે પ્રશ્ન છે તમે સ્પેસિફિક નોટ ડાઉન કરી શકો એ પણ ગણ દર્શાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 2. નીચેના ક્વેશ્ચનમાં આપણે બિલોંગ્સ ટુ એન્ડ ડઝ નોટ બિલોંગ્સ ટુ મૂકવાનું છે. આપણે સમજૂતીમાં શીખી ગયા છીએ જો કોઈ સભ્ય ગણમાં આવેલો હશે, ગણનો સભ્ય હશે તો એના માટે આપણે શું યુઝ કરશું? બિલોંગ્સ ટુ. જો તે સભ્ય ગણમાં ન આવેલો હોય તો એને આપણે શું યુઝ કરશું? ડઝ નોટ બિલોંગ્સ ટુ. અને શું વચ્ચે? બિલોંગ્સ ટુ એન્ડ ડઝ નોટ બિલોંગ્સ ટુ. જો અસભ્ય ગણમાં આવેલો હશે તો આપણે શું યુઝ કરશું? બિલોંગ્સ ટુ. જો નહીં આવેલો હોય તો શું યુઝ કરશું? ડઝ નોટ બિલોંગ્સ ટુ. ફર્સ્ટ જોઈએ 5 એમાં આવેલો છે. 5 એમાં આવેલો છે તો આપણે કઈ સાઇન એડ મૂકશું? બિલોંગ્સ ટુ. અને શું હશે? 5 બિલોંગ્સ ટુ એ. સમજાવો? 5 એ આપણા ગણમાં આવેલો છે, આપણા સેટનો સભ્ય છે. 5 બિલોંગ્સ ટુ એ. સેકન્ડ વન, 8 છે એ આ ગણમાં આવેલો નથી. એટલે 8 જે છે એ આપેલા ગણનો સભ્ય નથી. એટલે 8 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. ક્લિયર? શું થશે? 8 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. શું કામ? 8 જે છે એ આપેલા ગણમાં આવેલો નથી. થર્ડ વન, 0 ઇમ્પ્લાય અને એટલે 0 એ આ સભ્ય ગણ એમ આવેલો છે, 0 સભ્ય છે એ ગણ એનો છે કે નથી? ગણ એમાં 0 આવેલો નથી તો શું થશે? 0 ડઝ નોટ બિલોંગ
बिलोंग्स टू ए लेयर 0 ए डॉट ए માં આવેલો નથી એટલે 0 ડસ નોટ બિલોંગ્સ ટુ એ ક્વેશ્ચન નંબર 4 4 4 એ માં આવેલો છે આવેલો છે તો આપણે ત્યાં કઈ સાઇન મૂકશું 4 બિલોંગ્સ ટુ એ લેયર 4 બિલોંગ્સ ટુ એ ક્વેશ્ચન નંબર 5 માં શું આવેલો છે 2 2 એ માં આવેલો છે કે નહીં તો કે યસ 2 એ માં આવેલો છે અને આપણે યુઝ શું કરશું 2 belongs to A. 2 belongs to A. Question number 6. 10 rated A. 10 A. A. Margaret of Sink in A. So, we cannot be able to get show you this question. 10 does not belong to A. For A, but question number 2. I'm sure I'm not the one who belongs to Athwa. Does not belong to me. Sign up. We indicate Kalvani. સ્ટેક કરવાનું હોય તો કે આપણે સભ્ય વર્ણ મારેલો છે કે નહીં જો વર્ણ મારેલો હોય તો બિલોંગ્સ ની નિશાની યુઝ કરવાની જો ન આવેલો તો બે નિશાની યુઝ કરવાની ડઝ નોટ બિલોંગ્સ ટુ ફર્સ્ટ 5 એ એમાં આવેલો છે આ કે એ વર્ણમાં આવેલો નથી 0 એ વર્ણમાં આવેલો નથી ક્વેશ્ચન નંબર 4 4 જે છે એમાં આવેલો છે ક્વેશ્ચન નંબર 5 2 જે છે ડોલ એમાં આવેલો છે અને 10 છે તે બંને માં આવેલો નથી કેમ ડઝ નોટ બિલોંગ્સ ટુ ક્વેશ્ચન નંબર 3 આપેલો છે ગણ તમને આપેલા છે એને આપણે યાદીની રીત વડે દર્શાવવાનું છે ગણ દર્શાવવા માટે ટોટલ કેટલી મેથડ છે બે મેથડ છે યાદીની રીત અને ગુણધર્મની બે અહીં સુધી ક્લિયર ક્વેશ્ચન 1 માં આપણે શું શીખ્યા ક્વેશ્ચન આપેલા છે ગણ દર્શાવે છે કે ને એ આપણે જે કામ કર્યું ક્વેશ્ચન 2 માં બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ નો યુઝ કઈ રીતે થશે એ આપણે શીખી ગયા હવે ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન તમને આપેલા છે યાદીની રીત વડે આપણે ઇન્ડિકેટ કરવાના છે જોઈએ ક્વેશ્ચન નંબર 1 એ ઇઝ ઇક્વલ ટુ ઇન કર્લી બ્રેકેટ x જ્યાં x એ પૂર્ણાંક છે x એ કેવો છે પૂર્ણાંક છે અને માઇનસ 3 is less than x is less than 7 x ની જે વેલ્યુ છે એ સેની વચ્ચે આવેલી છે માઇનસ 3 અને 7 વચ્ચે સંખ્યાઓ આપણે કેવી રહેવાની છે પૂર્ણાંક તો a is equal to માઇનસ 3 પછીની સંખ્યા આવશે માઇનસ 2 માઇનસ 2 માઇનસ 1 0 1 2 3 4 5 and 6 ક્લિયર શું કર્યું આપણે x જ્યાં x એ પૂર્ણાંક છે અને માઇનસ 3 is less than x is less than 7 x ની વેલ્યુ આપણે સેની વચ્ચેની લેવાની છે માઇનસ 3 થી 7 વચ્ચે અને કઈ કઈ વેલ્યુ આવશે માઇનસ 2 માઇનસ 1 0 1 2 3 4 5 6 ક્વેશ્ચન નંબર 2 સમજાવવાનું યાદીની રીતે આપણે ઇન્ડિકેટ કરેલું છે ગુણધર્મની રીત આપેલી છે એમાં તમે શીખવા કન્વર્ટ કર્યું યાદની રીતમાં b is equal to in curly bracket x જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે x જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે એટલે આપણે શું લખશું 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ થશે 1 2 3 4 and 5 ક્લિયર x જ્યાં x એ પૂર્ણાંક છે અને માઇનસ 3 ઇઝ લેસ ધેન x ઇઝ લેસ ધેન 7 x જે છે એ માઇનસ 3 થી 7 ની વચ્ચે આવેલી સંખ્યા છે x જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે અને 1 2 3 4 and 5 નેક્સ્ટ જોઈએ x જ્યાં x એ જેના અંકોનો સરવાળો કેવો હોય 8 હોય તેવી બે અંકોની સંખ્યા x જ્યાં x એ જેના બે અંકોનો સરવાળો કેટલો હોય 8 તેવી બે અંકોની સંખ્યા અને ફર્સ્ટ કઈ આવશે 1 સાથે લઈએ તો 1 પ્લસ 7 એટલે શું આવશે 8 હવે 2 સાથે લઈએ તો શું આવશે 2 એન્ડ 6 ત્યારબાદ 3 સાથે 3 એન્ડ 5 4 સાથે શું આવશે 4 4 ત્યારબાદ શું આવશે 5 સાથે 5 એન્ડ 3 6 એન્ડ 2 એન્ડ 7 એન્ડ 9 સિમ્પલ જ છે જેના બે અંકોનો સરવાળો કેટલો થાય 8
એવી આપણે તમામ સંખ્યાઓ લખવાની હતી. ફર્સ્ટ 17 2 6 3 5 4 4 5 3 6 2 and 7 and 1. યાદીની રીતમાં ઇન્ડિકેટ કર્યો કે છેલ્લા અંકોનો સરવાળો કેટલો થશે. આ તેવી બે અંકોની સંખ્યા. નેક્સ્ટ જોઈએ ફોર્થ વન. તમે છતે પર છો. ક્વેશ્ચન નંબર 5. કેપિટલ એ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણમિતિય શબ્દોના મૂળાક્ષરોનો ગણ. આ જે શબ્દો છે એના મૂળાક્ષરોનો જે ગણ છે એ તમારે ઇન્ડિકેટ કરવાનો છે. એ જાતે ઇન્ડિકેટ કરજો. છગડિયા કૌંસમાં ફર્સ્ટ શું આવશે? ટી. પછી શું આવશે? કેપિટલ આર. મૂળાક્ષરો કીધે છે ટી પછી આર. ફર્સ્ટ શું આવશે? ટી આર આઈ જી. અને જે જે એલિમેન્ટ રિપીટ થાય છે એમાં ઇન્ડિકેટ કરવાના નથી. ટી આર આઈ જી પછી શું આવશે? ઓ. પછી આવશે એમ. પછી ઓ રિપીટ થાય છે એટલે ઇન્ડિકેટ કરવાનો નથી. પછી એમ આવશે. પછી ઈ જે છે એ જો રિપીટ થશે તો લખવાનો નથી. જે જે એલિમેન્ટ રિપીટ થાય ઇન્ડિકેટ કરવાના નથી. સમજાવવા માટે મેથડ આપણે શીખ્યા યાદી રીતે. યાદીની રીતમાં ગુણધર્મની રીત આપેલી છે. યાદીની રીતમાં નંબર તમારે ઇન્ડિકેટ કરવાના હોય છે. મોસ્ટ ઓફ તમારે નંબર જ ઇન્ડિકેટ કરવાના હોય છે. આપણે શીખી ગયા. ક્વેશ્ચન નંબર 4 સમજાવો. ક્વેશ્ચન નંબર 5 ટી આર આઈ જી પછી શું આવશે? ઓ. એમ એમ ઈ. ટી આવી ગયો છે. આર પણ આવી ગયો છે. શું આવશે? જે એલિમેન્ટ રિપીટ થતા હોય એ લખવાની જરૂર નથી. ક્વેશ્ચન નંબર 4 ગુણધર્મની ગુણધર્મની રીત આપણે શીખી ગયા છે કે આખા સમૂહને આપણે શું એક નામ આપી શકીએ તેને શું કહેવામાં આવે છે? ગુણધર્મની રીત. ફર્સ્ટ આપણે કઈ મેથડ શીખ્યા? યાદીની રીત. હવે કઈ મેથડ છે? ગુણધર્મની રીત. હવે જો શું આપેલો છે? યાદીની રીત આપેલી છે. એ ઇઝ ઇક્વલ ટુ 3 6 9 એન્ડ 12. 3 6 9 અને 12. ચારે સંખ્યાઓ કેવી છે? 3 વડે ભાગી શકાય. 3 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. પણ 12 પછીની સંખ્યા આપેલી નથી. અને કેવી સંખ્યા છે? 13 થી નાની. એટલે શું થશે? x જ્યાં x એ 13 થી નાની 13 વડે વિભાજ્ય પાંચની ત્રણ ઘાત એટલે શું થશે? 125. પાંચની ચાર ઘાત એટલે શું થશે? 625.
x જ્યાં x is equal to 5 x to n. N belongs to n. N is less than or equal to 4. પહેલા ને જે હોય તે જ ક્વેશ્ચન છે. પાંચની એક ઘાત શું થશે? 5. પાંચની બે ઘાત એટલે 25. પાંચની ત્રણ ઘાત એટલે 125. પાંચની ચાર ઘાત એટલે 625. એટલે આપણે ગુણધર્મની રીતે શું લખ્યું? X જ્યાં x is equal to 5 s to n, n belongs to n, and n is less than or equal to 4. Question number 4. એમાં શું આવેલું છે? ઇન્ટરનલ બ્રેકેટ 2, 4, 6 અપ ટુ ડેશ 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 બધી જ યુગમાં પ્રાકૃતિક સંખ્યાઓ છે. x જ્યાં x એ શું આવશે? એ
ઓ વાય એ જે એલિમેન્ટ રિપીટ થાય છે લખવાનો નથી અને ડી ગણના સભ્ય કોઈ આવશે એલ કોમા ઓ કોમા વાય કોમા એ સમજાયું ક્વેશ્ચન નંબર 5 સિમ્પલ જ છે પણ એ રકમ સમજવાની